નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના વનિતા કાર્યક્રમમાં હું ડોક્ટર વર્ષા પારેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે પરિશ્રમનું મહત્વ અસંદિગ્ધ હોય છે અને એ જ જીવનની મૂળ શક્તિ છે. ઉન્નતિનો આધાર પણ પરિશ્રમ છે અને જ્યાં પરિશ્રમ છે ત્યાં જ ઉન્નતિ છે. આજે મનુષ્યએ જળ, અગ્નિ, વાયુ, તમામ પ્રકૃતિ પર પણ પોતાના અનેકવિધ પ્રકારના પરિશ્રમથી ક્યાંક ક્યાંક સફળતા મેળવી છે. ક્યાંક વૈજ્ઞાનિક ક્ષેત્રે મનુષ્ય આગળ વધ્યો છે, ક્યાંક બિઝનેસની રીતે. ચંદ્ર પર પણ મનુષ્ય પોતાનું આધિપત્ય સ્થાપવા જઈ રહ્યો છે. પણ આ તમામ ક્ષેત્રની પ્રગતિમાં, ઉન્નતિમાં કેમ પુરુષો એકલા છે? ના, એવું નથી. મહિલા શક્તિ હંમેશા આગળ જ રહી છે અને મહિલાઓએ પણ અનેકવિધ ક્ષેત્રમાં કામ કરી અને પોતાનું, કુટુંબનું, સમાજનું અને આ દેશનું ગૌરવવંતુ નામ બનાવ્યું છે, ઉજ્જવળ કર્યું છે. પરિશ્રમ અને સાથે સાથે એ પરિશ્રમ પણ કેવો? સ્માર્ટ વર્ક સાથેનો પરિશ્રમ, કે જેમાં હાર્ડવર્ક પણ હોય અને સ્માર્ટ વર્ક પણ હોય. તો હાર્ડવર્ક અને સ્માર્ટ વર્કમાં માનનારા રુઝાન ખંબાટા આજે સ્ટુડિયોમાં આપણી વચ્ચે છે, એ આપણું સદભાગ્ય છે. રુઝાન ખંબાટા, હેલો. દૂરદર્શનના અમારા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. દર્શક મિત્રો, રુઝાન ખંબાટા વિશે વાત કરું તો પરિશ્રમ એ જ પારસમણી એમનો ગુરૂમંત્ર છે અને આ ગુરૂમંત્રને સાકાર કરતા કરતા એમણે ખૂબ જ પરિશ્રમમાં, એટલે કે શૂન્યથી સર્જન કરી અને આટલા બિઝનેસમાં આગળ વધ્યા છે. રુઝાન ખંબાટા વિશે કહું તો એમણે બીએસસી બાયોકેમેસ્ટ્રી અને ત્યાર પછી માસ્ટર ઓફ લાઇફ સાયન્સનો કોર્સ કરી અને પોતાના ધંધાને શરૂઆત કરી. ત્યાર પછી સાથે સાથે એમને બ્રિટિશ ગવર્મેન્ટ તરફથી સ્કોલરશીપ મળી આઈટી ક્ષેત્રે અને એમબીએ કર્યા પછી તેમણે પોતાના બિઝનેસને ઘણો બધો આગળ વધાર્યો છે. આવા રુઝાન ખંબાટા, આપની સાથે ચર્ચા દ્વારા હું બહેનોને પ્રોત્સાહિત કરવા માંગુ છું. હું રુઝાન ખંબાટા આપને પૂછવા માંગુ છું કે તમે બાળપણમાં, અત્યારે પણ મને એવું લાગે છે કે ખૂબ જ ચંચળતા છે, એટલે બાળપણમાં પણ આટલી ચંચળતા હશે જ. અને મને લાગે છે કે આવી ચંચળ દીકરીઓ અને ચંચળ સ્ટુડન્ટ્સ ક્યાંક ટીચર્સ માટે મસ્તીખોર પણ કહેવાય પણ ક્યાંક ટીચર્સ માટે પેટ પણ કહેવાય. તો બાળપણનો કોઈ એવો પ્રસંગ કહેશો કે જે તમને પણ યાદ રહી ગયો હોય અને જે તમારા કેરિયરમાં પણ ક્યાંક ક્યાંક અનુભવમાં આગળ વધ્યો હોય? નાનપણથી જેમ તમે કહ્યું, મને શીખવાડવામાં આવ્યું કે બી ઓલવેઝ હેપી, બી ઓનેસ્ટ, બી પોઝિટિવ. આ ત્રણ ચીજ લાઈફમાં મેં મારા ગૃહમંત્ર માન્યા છે, એટલે એ બાલપણથી જ અંદર ઇનડેપ્થ થયું હતું. અને તમે જેમ કહ્યું કે ટીચર્સના પેટ, આમ તો મસ્તીખોર હતી પણ પોઝિટિવ મસ્તી કરતી હતી, નેગેટિવ મસ્તી નહોતી કરતી. અને ટીચર્સના પેટ રહેવા મને ગમતું હતું. ને અગર તમે કોઈ ઇન્સિડન્ટની વાત કરશો તો આઈ વોઝ ઓલવેઝ, આઈ મીન, હું મારા સ્કૂલ કોલેજમાં જનરલ સર, કોલેજમાં જનરલ સેક્રેટરી હતી, સ્કૂલમાં પ્રિફેક્ટ હતી, તો નોટ એકચ્યુઅલી એવું મસ્તીખોર પણ, યુ નો, અમને અલાઉ નહોતા કરતા નવરાત્રી ઇવેન્ટ રાખવા યા કલ્ચરલ ફેસ્ટિવલ રાખવા. તો નાના મોટી અમે સ્ટ્રાઇક કરતા હતા અને જસ્ટ ફોર કે ભાઈ વી શુડ હેવ ધીસ ઇવેન્ટ. એટલે આવી નાની મોટી મસ્તી કરી છે, બાકી એવી કોઈ ખાસ મસ્તી કરી નથી. ના, પણ એ મસ્તી પણ હકારાત્મક હતી કે જે ટીચર્સ, ફોર માય સ્ટુડન્ટ્સ, ફોર માય ફેલો મેમ્બર્સ, કે એ લોકોને, યા, એ લોકો બી ધે કુડ ઓલસો અન્ડરસ્ટેન્ડ, ઇટ વોઝ અ પોઝિટિવ થિંગ. ના, એ જરૂરી છે, એ મસ્તી પણ જરૂરી છે. બાળપણની આ વાત થઈ ત્યાર પછી રુઝાન ખંબાટા, હું જાણવા માંગુ છું કે તમારા કેરિયરની શરૂઆત કેવી રીતે કરી? સી, આઈ મીન, આઈ એમ કમિંગ ફ્રોમ અ ફેમિલી વી ઓલવેઝ બિલીવ ઇન સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. એટલે પપ્પાએ પહેલા બચપનથી જ એ બતાવ્યું હતું કે આપણે, આઈ મીન, વી હેવ ટુ થિંક હાઈ એન્ડ થિંક અબાઉટ. માય ફાધર્સ બિઝનેસ વોઝ ઇન ટુ મોર ઓફ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન, ને નવા પ્રોડક્ટ્સ ડેવલપ કરતા હતા, એટલે એ બધું મારામાં આવી ગયું હતું. અને બચપનથી હું ફેક્ટરી જતી હતી મારા ફાધરની, અને એટલે વિથ ઓલ ધીસ બેઝિક બેકગ્રાઉન્ડ મને બી થયું કે મારે બિઝનેસ પોતાનો કરવો છે અને આઈ વોન્ટ ટુ સ્ટેન્ડ ઓન માય ઓન ફીટ. નાના હોય તો આપણે પેલું પિક્ચર જોયું હોય ને અમિતાભ બચ્ચનનું, પગ ગુંગરૂ બા, અને આપને પેર પે ખડે હો કે દીખલાઓ જમાના તમારે, એટલે મારે પહેલાથી એવું જ હતું. અને એટલે મેં મારો બિઝનેસ ચાલુ કર્યો. હવે બિઝનેસ શું કરીએ? સિમ્પલ, કારણ કે બિઝનેસ રિક્વાયર્સ લોટ ઓફ કેપિટલ, કેપિટલ ઇન ટર્મ્સ ઓફ મની. અને મારી પાસે, આઈ ઓલવેઝ બિલીવ કે મારી પાસે નોલેજ કેપિટલ છે, બુદ્ધિ કેપિટલ છે, મારી પાસે મની કેપિટલ નથી.
એટલે એ એ ટાઈમે વેન આઈ સ્ટાર્ટેડ આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ સોફ્ટવેર વોઝ અ ફિલ્ડ જેમાં યુ નો નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને બધા પોતાની જાતને બુદ્ધિશાળી સમજતા હું મારે જાતને બુદ્ધિશાળી સમજુ છું એટલે આઈ એન્ટર્ડ ઇન્ટુ આઈટી બિઝનેસ. ઓકે, આ જ બિઝનેસ કેમ તમે પસંદ કર્યો? એટલે કે આમાં મેં તમને જેમ કહ્યું નોલેજ વોઝ ઇમ્પોર્ટન્ટ. જ્યારે હું મારું માસ્ટર્સ કરતી હતી એમએસસી ત્યારે હું આઈટીના કોર્સિસ બી કરતી હતી અને એ ટાઈમમાં આઈટી વોઝ નોટ ધેટ પોપ્યુલર ઇન ટર્મ્સ ઓફ ઇટ વોઝ અ વેરી નોલેજેબલ ફિલ્ડ ને બહુ ઓછા લોકો એમાં આવતા હતા. તો એના માટે મને એવું થયું કે અગર હું આ ફિલ્ડમાં આગળ આવું અને એમાં મૂંડી રોકાણ જોઈતું હતું નહીં વધારે, ઇટ વોઝ જસ્ટ અ કમ્પ્યુટર અને તમારું નોલેજ કે તમે એમાં પ્રોગ્રામ્સ બનાવો. તો આઈ સ્ટાર્ટેડ એમાં મેં પ્રોગ્રામ્સથી ચાલુ કર્યું હ્યુમન રિસોર્સ માટે અને પછી ઇટ વેન્ટ વેલ. મેં સારી સારી કંપનીઝમાં બી વેચ્યા પણ પછી આઈ વેન્ટ ઇન ટુ મલ્ટીમીડિયા અને મલ્ટીમીડિયા કર્યા પછી પણ મલ્ટીમીડિયા ડીડ નોટ વર્ક વેલ કારણ કે ઇટ વોઝ અ વેરી કોસ્ટલી થિંગ. લો અત્યારે મલ્ટીમીડિયા ઇઝી લાગે છે, પ્રેઝન્ટેશન ઇઝી લાગે છે, પણ એ વખતે યુ નો લોટ ઓફ થિંગ્સ હેડ ટુ ગો ઇન ટુ ઇટ. તો એન્ડ ઇટ વોઝ વેરી કોસ્ટલી એટલે ઇટ ડીડન્ટ વર્ક વેલ. અને તો એના પછી હું વેબસાઇટના બિઝનેસમાં આવી. હવે વેબસાઇટના બિઝનેસમાં એવું થયું કે એકચ્યુઅલી હું આવી નથી, હું લવાઈ ગઈ છું. એટલા માટે કે વેન આઈ સ્ટાર્ટેડ વિથ મલ્ટીમીડિયા તો મને કોઈ કંપની એપ્રોચ કર્યું કે બેન તમે અમારા માટે વેબ પેજીસ બનાવો. હવે જ્યારે વેબ પેજીસ એટલે હવે અત્યારે તો તમને અમારા વેબ પેજીસ અને વેબસાઇટ્સ ખબર છે શું છે, એ વખતે લોકોને નહોતી ખબર. તો મેં ઓકે કહ્યું એટલે એના માટે મેં આખો મારો સ્ટુડિયો ડેવલપ કર્યો, માણસો ડેવલપ કર્યા કારણ કે ઇટ વોઝ અગેન અ ન્યુ ફિલ્ડ. એટલે એ ફિલ્ડ માટે મને અગર ડિઝાઇનર્સ જોઈએ તો મારે ડિઝાઇનર્સ માટે બી આઈ વેન્ટ ટુ લેટ સે સીએન આર્ટ્સ એન્ડ સ્પોક ટુ સ્ટુડન્ટ્સ ધેર એન્ડ ટુક ધેમ ઇન પાર્ટ ટાઈમ કારણ કે મારી પાસે એવા પૈસા તો હતા ને કોઈ લોકોને સેલરી આપી દઉં પહેલાથી. એટલે મેં કહ્યું પાર્ટ ટાઈમમાં મેં કોઈ લોકોને એવું કહ્યું કે તમે લોકોને શીખવા મળશે, હું તમને કમ્પ્યુટર આપીશ, બુક્સ આપીશ, પ્રોગ્રામ્સ આપીશ, સોફ્ટવેર આપીશ ને તમે એની ઉપર કામ કરજો. એટલે એ દે અગ્રેટ. સિમિલરલી મેં પ્રોગ્રામિંગ માટે બી છોકરાઓ પાર્ટ ટાઈમ લાવીને એ લોકોને કહ્યું કે તમને શીખવા મળશે અને એ રીતે મેં સ્ટુડિયો ડેવલપ કર્યો. પછી જે ભાઈએ મને ઓફર કરી હતી કે તમે વેબ પેજનું બધું કામ કરશો પણ એ ભાઈએ પછી ના પાડે, એ કંપની ના પાડી દીધી કે હવે અમારા કામ નથી કરવું. એટલે હવે અમને મજા આવી, હવે શું કરશું. તો હવે એટલે ધેન આઈ ટુક અ ડિસિઝન કે હું પોતે આ બિઝનેસ કરીશ. ઓકે, એટલે મેં પોતે ચાલુ કર્યો આ બિઝનેસ. આઈ સ્ટાર્ટેડ ગોઈંગ ટુ વટવા, નરોડા, નારોલ, ઓઢવ અને ત્યાં જઈને બધા ફેક્ટરીઝમાં બધા શું કહેવાય માલિકોને મળતી હતી ને એ લોકોને આઈ વુડ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇન્ટરનેટ અરે વોટ વેબસાઇટ્સ ઇઝ. તો હવે એમાં મજા એવી આવી કે લોકોને વેબસાઇટ વેબ પેજ બી નહીં ખબર ને વેબસાઇટ બી નહીં ખબર અને જેને થોડાને ખબર એ પૂછે કે વોટ ઇઝ અ વેબસાઇટ ઓર વોટ ઇઝ અ વેબ પેજ. તો મારે એવા એક્ઝામ્પલ આપવો પડે કે સાહેબ વેબસાઇટ એટલે તમારો પોતાનો બંગલો, વેબ પેજ એટલે તમે ફ્લેટ મારો. એટલે યુ નો વિથ ઓલ ધીઝ થિંગ્સ પછી તમે જાણે કે ત્યાં ડેમોન્સ્ટ્રેશન આપો તો તમે પોતાના જ કમ્પ્યુટર લઈ જવા પડે કારણ કે લોકોને ત્યાં એટલી વાર કમ્પ્યુટર નહીં. પછી પોતાનું મોડેમ, ડાયલઅપ કનેક્શન. તો ઘણા લોકોને કહે કે બેન અમને ઇન્ટરનેટ કનેક્શન જોઈએ છે. તો હું કહું કે સાહેબ હું ઇન્ટરનેટ નથી વેચતી, હું તો વેબસાઇટ વેચું છું. પછી હજી એમાંથી પછી લોકોને એ વખતે અમે યાહુ બહુ પોપ્યુલર હતું, યાહુ સર્ચ એન્જિન જેમ અત્યારે ગૂગલ છે. તો અમે યાહુ બતાવ્યા તો લોકોને લાગે શમી કપૂરનું છે. તમે કહે હા સાહેબ શમી કપૂરનું છે. પછી હજી પછી લેટ છે કે આઈ વર્ક ઇન લોટ ઓફ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ. તો એમાં એક્ઝામ્પલ સર્ચ કીવર્ડ આપો એસિડ ડાઇઝ તો યુ નો યુ ગેટ અ લિસ્ટિંગ. તો એમાં કોઈ કંપનીનું નામ ના આવે તો અમારે એવું કહેવું પડે કે સાહેબ કોઈ કંપનીનું નામ નથી, તમે વેબસાઇટ બનાવી દો એટલે શું તમારું નામ આવે. ને બહુ બધી કંપનીનું નામ હોય તો અમે કહીએ કે સાહેબ જો ઘણી કંપનીઓ છે, તમે બી આવો ના તો તમે રહી જશો. એટલે નો વિથ ઓલ ધી સ્ટ્રગલિંગ થિંગ્સ આઈ સ્ટાર્ટેડ માય વેબસાઇટ વિથ ધીસ થિંગ બિઝનેસ. ઇટ બહુ બહુ સરસ બિઝનેસ ચાલ્યો. પછી યુ નો આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ આઈ ફીલ કે આઈ એમ અ ક્રિએટિવ પર્સન એટલે મારે એ જ ફિલ્ડમાં આગળ જવું હતું. એટલે મેં ધીરેથી પછી એ ક્રિએટિવિટી ઇનોવેશનમાં અમે બ્રોડબેન્ડ આઈએસપીનું લાયસન્સ લીધું 1999 જ્યારે ઓપન થયું લાયસન્સ. હવે એમાં બી બહુ મજા આવી. એમાં મજા એ આવી કે જ્યારે મેં બ્રોડબેન્ડ આઈએસપી લીધું તો લોકોને આઈએસપી તો ખબર પણ બ્રોડબેન્ડ એટલે શું ના ખબર. એટલે એ વખતે મેં નામ આપ્યું ઇન્ટરનેટ વાયા કેબલ. અને એવું શીખવાડવામાં આવે કે ભાઈ તમારા ઘરે કેબલ કનેક્શન, જેમ કેબલ ટીવી આવે છે એમ કેબલ કનેક્શન આવશે, તમે ઇન્ટરનેટ અરે તમે કમ્પ્યુટર પર લગાડજો અને તમે એ કરશો, તમે ઇન્ટરનેટ જોઈ શકશો. પછી હજી એક બીજો ફોર્મ ઓફ એ કે લોકોને એવું સમજાવવું પડે કે ઓનલાઈન એ વખતે ખબર નહીં, ઓલવેઝ ઓનલાઈન 24 ઓનલાઈન લોકોને નહીં ખબર કારણ કે પેલું તો ડાયલઅપ વાપર્યું હોય એટલે ખ્યાલ જ ના હોય. એટલે એટલું શીખવાડવું પડે કે સાહેબ જો જેમ તમારે ત્યાં ઇલેક્ટ્રિસિટી આવે છે અને તમે વાપરશો, લાઇટ ચલાવશો તો બિલ આવશે નહીં તો નહીં આવે. એટલે નો વિથ ઓલ ધીઝ થિંગ્સ વી રિયલી એન્જોય ડુઈંગ ઓલ ધીઝ ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ બિઝનેસ. ઘણા બધા પ્રયત્નો કર્યા. યા લોટ ઓફ થિંગ્સ બધાની સાથે કાઉન્સેલિંગ કરવું પડતું હશે. ના એમાં ચેલેન્જ શું હતું, અમારો બિઝનેસ તો ફંડા છે. કીસ એટલે કીપ ઇટ સિમ્પલ સ્ટુપિડ. ઓકે, એટલે લોકોને એકદમ ડા આપણે એવું વિચારીએ કે આપણે વધારે ઇંગ્લિશ બોલશું ને વધારે ફટ્ટા મારશું ને એ લોકોને બધું ટેકનિકલ ટેકનોલોજી બતાવશું તો એ લોકોને સમજ નહીં પડશે. ઇટ ઇઝ બેટર કે આપણે એ લોકોને સિમ્પલ, એ લોકોને આ એક ટેકનોલોજી વાપરવાથી એટલે વેબસાઇટ વાપરવાથી શું ફાયદો છે, ઓનલાઈન કનેક્શન વાપરવાથી શું ફાયદો છે, એટલે એ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. રુઝાન, મને એવું લાગે છે કે તમે તો તમારા સિમ્પલ એટીટ્યુડ